नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे शाळा माथी बुक आपेली छे स्वाध्याय पोथीनी, बराबर, तो आपणे ते विषयमां गुजराती विषयमां छठ्ठू चेप्टर तमने जे आपेलू छे तेनुं आपणे सोल्यूशन छे आ विडियोमां जोशुं। छठ्ठा चेप्टरनो मित्रों नाम शुं छे? तो के लेखन जालीनो रहे, बराबर। तो तेनुं आपणे संपूर्ण सोल्यूशन छे आ विडियोमां जोवाना छे। तो तमारे शांतिथी सांभळतुं जवानुं छे, त्यार पछी तमारे बुकलेटमां व्यवस्थित लखवानी शरूआत करवानी छे, बराबर। हवे प्रश्न एक शू छे? तो के फकराने आधारे माग्य मुजब उत्तर लखो। हवे आपणे शू करवानुं छे पहेला? तो के फकराने शांतिथी वाँचवानो छे। क्यारे पण आवी रीतना आपणे सवाल पूछेलो हो के भाई फकराने आधारे जवाब आपो, तो आपणे पहेला फकरो व्यवस्थित वाँचवानो छे। तो फकरो शू छे? तो के उनाळो धरती परथी ઉંચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે। મોરિયો ગામના ખેડૂતો તાલુકા મથક હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી ઘરમાં સંગ્રહી રાખતા, એ સમયની વાત છે। મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે। સુલેમાન ઘાચીની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તેલના મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલ્યુ, દાળ ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા ને બીજું આગુપાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું। રાંઢવાનો ભરોડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું। ત્યાં બે જણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોડિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાથ દીધો। હવે આપણે શું કરશું? જો તમને પૂછેલા હોય એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોશું। એમાં પ્રથમ જો કે ફકરામાં વપરાયેલા તળપદા શબ્દો શોધીને તેના માન્ય ભાષાના શબ્દો લખો। ઘણા મિત્રોને ખ્યાલ ન હોય કે તળપદા શબ્દો એટલે શું? તો કે તળપદા શબ્દો એટલે એવા બીજા કાંઈ એવા અઘરા શબ્દો નહીં કે જે આપણી ગામઠી ભાષામાં જે બોલતા હોય, બરાબર, ગામઠી ભાષામાં જે શબ્દો બોલતા હોય એને કહેવાય આપણે તળપદા શબ્દો। તો કે મોર્ય, હવે મોર્ય છે તો એનું શું થાય? તો કે પહેલાં, પછી વાજળી તો કે પવનનું વાવાઝોડું, હટાણું તો ખરીદી, રાંઢવું તો દોરડું, વહ્યો તો ચાલ્યા, બરાબર। તો આ શબ્દો કેવા છે? તો તળપદા છે અને વ્યવહારિક જીવનમાં શું બોલાય ને એ પણ તમને સમજાવી દીધા, બરાબર, બે સાઈડ લખેલા છે એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તળપદા છે અને આ આપણી બુકમાંનીમાં જે વાંચવામાં જે શબ્દો આવતા હોય એ તમે હજી કોઈ ગામડામાં રહેતા હોય તો ખ્યાલ હશે, આપણા જે ગઈઢા બાપા કે કોઈ હોય તો એ હટાણું કરવા જાવ એમ કે છે, કોઈ વસ્તુ ખરીદી કરવા જાવી હોય તો એમ કે હટાણું કરી આવું। જેટલા મિત્રોએ સાંભળેલો એના ઘરમાં દાદા દાદી હોય ને હટાણું બોલતા એ મને કોમેન્ટમાં યસ લખે ને મને ખ્યાલ આવશે કે બરાબર છે કે નહીં, બરાબર। હટાણું જેના ઘરમાં બોલાતું હોય એ મને યસ લખેલો મને ખ્યાલ આવી જશે કે ભાઈ આટલી જગ્યાએ હજી સાચી વાત છે આવડ્યા। ત્યાર પછી બીજું છે કે તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો લખો। હવે તમારા વિસ્તારમાં બોલાતો એ શબ્દ લખવાનો છે, તો કે સેતર તો ખેતર કહેવાય, પછી પોણી તો પાણી, લેબડો લીમડો, સૈયા તો કે છોકરા અને હવાર તો સવાર, બરાબર। આ શબ્દો પણ ક્યાં છે? તો કે તળપદા શબ્દો છે। ત્યાર પછી ત્રીજું છે કે ઉપર તમે લખેલા શબ્દો પૈકી બે બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે। બે તળપદા શબ્દોનો ઉપયોગ કરવાનો અને આપણે વાક્ય બનાવવાનું છે। જો અમારા ક્ષેત્રમાં ખૂબ પોણી થયું, હવારમાં સૈયા શાળાએ જાય છે, લેબડો ખૂબ મોટો થઈ ગયો છે, આજે બજારમાંથી અટાણું કર્યું। હવે જો આ વાક્ય છે એ તમારી જાતે પણ તમે નવા બનાવી શકો છો, કોપી પેસ્ટ કરવાની જરૂર નથી, સમજણ થાવી જોઈએ કે ભાઈ અહીંયા આપણે જવાબ છે આ રીતનો લખવાનો હતો, બરાબર। ત્યાર પછી પ્રશ્ન બે છે કે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, ફકરાને આધારે બે પ્રશ્ન બનાવો। હવે જો તમને ઉપર વિકલ્પ ટાઈપ બધા લખી દીધા છે, જેમ કે પછી, જેવા, જતા, સૌને, કોઈ, જતા, આ બધા શબ્દો છે, હવે આનો આપણે ઉપયોગ કરવાનો છે। તો કે કૂતરીના ગલુડિયા રમાડવાનું તો સૌને ગમે, પણ જો કોઈ બકરીનું ગદીડું થોડું તોફાની જડી જાય તો તેનું માથું ખંજવાડીને ઢીક 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 કરીને સામું ઉછાળીને તેની જોડે ધીંગા મસ્તીએ જરૂર કરતા હશો, પૂંછડા ઊંચા લઈને હરણ જેવા દોડતા વાછડા, થોડા દૂધ જેવા ખોલકા કે પછી પાણીના મોજા જેમ ઉછળતા જતા વછેરા જોઈને રાજી રાધી થઈ જતા હશો, બરાબર। તો આ રીતના આપણે શું કરવાનું છે? તો ઉપરના જે તમને વિકલ્પ ટાઈપ આપેલું છે તેને આપણે વ્યવસ્થિત ગોઠવવાનું છે કે જેનાથી વાક્ય વ્યવસ્થિત લાગે। હવે પ્રશ્ન બનાવવાના હતા બે, તો કે વાછરડા કેવી રીતે દોડે છે, બકરીના બચ્ચાને શું કહેવાય? તો આ રીતના આપણે બે પ્રશ્ન પણ બનાવી નાખ્યા, તમારે કોઈ બીજા પ્રશ્ન બનાવો તો પણ તમે બનાવી શકશો। હવે પ્રશ્ન ત્રણની વાત કરી કે કોષમાંથી યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી ખાલી જગ્યા પૂરો, તો કે ધંધા રોજગાર ક્ષેત્રે હજુ તેમણે પગરણ માંડેલા એટલે કે શરૂઆત કરેલી, બરાબર, થોડા મહિનાઓ પહેલાં તેઓ ગામડેથી ઉંચાળા ભરી શહેરમાં આવેલા, મહેનત મજૂરી કરી તેઓ બે પાંદડે થયેલા, ધંધામાં સફળ થવા તેમણે મનમાં ગાંઠ વાવેલી, આ વાતને ઘણા
वसाणा वही गया एटले के समय वही गया बराबर तमने अंदर के आ शू लिखो भाई वसाणा वही गया थोड़ूक वचाय एवं नहीं पर शू है तो कि वसाणा वही गया वहाणा वही गया पण कहेवाय आजे तेओ धंधा में धारी सफलता मेळवी शक्या छे। जो ज्यां जेने अनुरूप रूढ़िप्रयोग है एज आपणे त्यां लखेलो छे। तमारे पण शांति थी समझी लेवानुं छे कि भाई अहींया शू काम आव्यो बराबर एनो मतलब तमे पगरण मांडेला एटले शू थाय तो कि शरूआत करेली बराबर उचाड़े भरी शहर में आवेला एटले के आम कहे ने के आम सारी रीतना आवेला आम विचारी ने कि भाई अँ जाइने आपणे कंईक करशुं एम बे पांदरे थयेला एटले के थोड़ा घणा सफळ थयेला कंईक एनुं जे जीवन छे ए व्यवस्थित चालवा मांडेलुं एम मन में गांठ वावेली एटले के नक्की ज कर लीधुं भाई आपणे सफळ थवुं छे। आ वतने वहाणा वही गया एटले के घणो समय थई गयो बराबर समझाई गयुं। त्यार पछी आगळनो प्रश्न चार छे कि लीटी दोरेला शब्द समूहनी जग्याए एक शब्द मूकी वाक्य फरीथी लखो। भारे वरसाद तथा पवनना वावाझोड़ाथी गाड़ा मार्ग बंद थई जाय छे। शू कीधुं छे जो शब्द समूहनी जग्याए एक शब्द मूकी वाक्य फरीथी लखवानो छे तो कि पवनना वावाझोड़ाथी तो एनुं शू थशे शब्द तो कि वाजड़ीथी आपणे आगळ जोयो तो बराबर तळपदा शब्दमां कि भारे वरसाद तथा वाजड़ीथी गाड़ा मार्ग बंद थई जाय छे। त्यાર પછી બીજું છે કે આ કપાસિયાની નાની ગાસડી ઘર લગી લેતા જાવ ને તો આવશે આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવ ને નાની ગાસડી એટલે કે શું તો કે બાચકું। ત્યાર પછી ત્રીજું છે કે કહોડ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને મૃત્યુ સમયે લખાતો કાગળ લખવા બોલાવે તો કે કહોડ સંગ હરકચંદ શેઠે બે હાથ જોડીને કાળોત્રીના લખવા બોલાવ્યા। ત્યાર પછી ચોથું છે કે કહોડ સંગે એમના બાપુના મરણ પછી બારમા દિવસે થતો વિધિ પાચમનું રાખેલું તો કે કહોડ સંગે એમના બાપુનું કારજ જો મરણ પછી બારમો દિવસ છે ને એને શું કહેવાય તો કે કારજ કહેવાય કારજ પાચમનું રાખેલું બરાબર સમજાઈ ગયું આ રીતના તમારે લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન પાંચ છે કે નીચેના માટે બંધ બેસતી કહેવત લખો। હવે કહેવત લખવાની છે તો કે ભાલ પ્રદેશતા ઉજળ જ્યાં ઝાડ પાન જોવા ન મળે તો શું થશે તો કે કપાસમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। ભાઈ આપણે જો થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે જ્યારે બહુ સારી જોઈતી વસ્તુ ન મળે ત્યારે ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણાય તો કે ઉજળ ગામમાં એરંડો પ્રધાન। જીવનમાં અનુભવ બધું સમજાઈ જતું હોય છે તો વા કાનને આવ્યા શાન। હવે આપણે શું કીધું છે પ્રશ્ન છ માં તો કે નીચેનો સંવાદ કોણ બોલી શકે પાઠના આધારે વિચારો અને લખો બરાબર તો મારે તમારા ગાડામાં આ પોટલું મૂકવું છે તો કોણ બોલે છે તો હરકચંદ શેઠ। તમે સમયસર ઉઘરાણીને નાણાં ચૂકવતા નથી એ પણ કોણ બોલે છે તો હરકચંદ શેઠ। એમણે મારું પોટલું ગાડામાં ન જ મૂક્યું એ કોણ બોલ્યા તો હરકચંદ શેઠ। ચાલો મારા ઘેર કાળોત્રીનો કાગળ લખો એ કોણ બોલે છે તો કહોરસંગ। કાગળ લખવામાં જરૂર કંઈક ભૂલ થઈ છે તો એ કોણ બોલે છે તો કહોરસંગના કુટુંબી। એકાદ વર્ષ પહેલાંની આ વાત છે એ કોણ બોલ્યું તો હરકચંદ શેઠ। હવે તમને ક્યાંથી ખ્યાલ આવશે આ કોણ બોલે એના માટે આપણે પાઠ છે વાંચવો પડે બરાબર તો શાંતિથી પહેલાં પાઠ પણ સાથે સાથે વાંચી લેવાનો છે એવું નહીં સીધું કોપી પેસ્ટ સાહેબને દેખાડતી જલ્દી જઈને શીખવાનું છે સમજવાનું છે પાઠ વાંચી લેવાનો ત્યાર પછી પ્રશ્ન જવાબ છે કરવાના છે તો તમને બધી વસ્તુ આવડશે તો તમારે જે એક્ઝામ લેવાતી હોય તેમાં પણ તમે મોઢે ઇઝીલી લખી શકશો। પ્રશ્ન સાત છે કે નીચેના ભાવપત્રકને આધારે પ્રશ્નોના જવાબ આપો તો ભાવપત્રક શું છે જો મનપસંદ સ્ટેશનરી સ્ટોર દુકાનનું નામ છે બસ સ્ટેશન રોડ અમદાવાદ તો એનું લોકેશનનું નામ છે બરાબર। રજિસ્ટર નંબર આપેલા છે K35676 તારીખ શું છે તો કે 24/7/2020 શ્રી સુરેશભાઈ કુબેરભાઈ પંચાલ। હવે એને A4 કાગળ છે એનું બંડલ લીધું એના ભાવ છે 160 રૂપિયા માર્કર પેન લીધી એને 20 રૂપિયા સ્ટેપલર નાનું લીધું છે એના 50 રૂપિયા છે ફાઇલ લીધી એને 30 રૂપિયા કંપાસ બુક્સના 35 અને નોટબુક્સના 25 રૂપિયા બરાબર। તો હવે આપણે જોઈએ પ્રશ્ન જવાબ જોઈએ કે આ ભાવપત્રક કયા મહિનામાં લેવાયું છે તો કે આ ભાવપત્રક જુલાઈ મહિનામાં લેવાયું છે। તમારે પંખો ખરીદવો હોય તો આ દુકાનેથી મળશે શા માટે મને પંખો ખરીદવો છે તો આ દુકાને મળશે નહીં કારણ કે આ દુકાન સ્ટેશનરીની છે અહીંયા ચોપડા મળે પંખા ન મળે। સૌથી સસ્તી વસ્તુ કઈ છે તો કે સૌથી સસ્તી વસ્તુ માર્કર પેન છે કેટલા રૂપિયાની છે તો કે 20 રૂપિયાની છે। ત્યાર પછી ચોથું છે કે મનપસંદ સ્ટેશનરી સ્ટોરમાં બિલમાં લખેલ ન હોય તેવી બીજી કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો કે પેન્સિલ બોલપેન રબર સંચો કારણ કે સ્ટેશનરી છે તો આ બધી વસ્તુ તો મળતી જ હોય બરાબર ગુંદર માપપટ્ટી સ્વાધ્યાયપોથી વોટર કલર સ્કેચપેન આ બધી વસ્તુ મળે। આ દુકાને જવા કયા રસ્તે થઈને જવું પડશે તો કે આ દુકાને જવા બસ સ્ટેશન રોડથી જવું પડશે જો આપણું એડ્રેસ છે એમાં જોયું જ તું। હવે ભાવપત્રક એટલે શું તો કે ભાવપત્રક એટલે વસ્તુઓની કિંમત દર્શાવતી યાદી બરાબર। સાતમું છે કે ઉપરોક્ત ભાવપત્રકમાં કેટલાક અંગ્રેજી શબ્દો છે શોધીને લખો જેમ કે સ્ટેશનરી અમુક શબ્દો આપણે ઓલરેડી ઇંગ્લિશમાં જ બોલતા હોય બરાબર જેમ કે સ્ટેશનરી છે પછી સ્ટોર
रोड स्टेशन स्टेपलर नंबर मार्कर पेन बॉक्स रजिस्टर आ बदा शब्दों से अपने जनरली आनु गुजराती बोलता ज न होय इंग्लिश में बोलता होय आ बधी वस्तु बराबर। प्रश्न आठ शू कहे तो कि फकराना आधार प्रश्नों उत्तर लखो। हवे अहींया पण तमारे शू करवानुं छे तो कि फकरो व्यवस्थित वाँची जवानो छे त्यार पछी प्रश्न जवाब तमारे देवाना छे। हवे आपणे प्रश्न जोईए कि बा साथी रड़ता हता तो कि अमू लग्न करी सासरे जवा विदाय लई रही हती माटे बा रड़ता हता। त्यार पछी बीजुं छे कि वातावरण में कारुण्य साथी अनुभवातुं हतुं तो कि अमू लग्न करी सासरे जई रही हती तेथी बधा दुखी हता माटे वातावरण में कारुण्य अनुभवातुं हतुं। त्यार पछी त्रीजुं छे कि सगा वहाला साना साक्षी बनिया तो कि सगा वहाला अमूना लग्नना साक्षी बनिया हता। त्यार पछी चोथुं छे अमू क्या चाली गई हशे तो कि अमू सासरे चाली गई हशे। पांचमुं छे कि लेखक एकलतानी लागणी शा माटे अनुभव छे तो कि लेखक ने बहन अमू सासरे जई रही छे तेथी लेखक एकलतानी लागणी अनुभवे छे बराबर। त्यार पछी छठो सवाल छे ए आँखो हूँ कदी नहीं भूलू एम लेखक साथी कहे छे तो कि एम लेखक एटला माटे कहे छे कि सासरे जवा विदाय लई रही अमूनी आँखों में वहाल विषाद अने व्यथा हती। हवे प्रश्न नव तमने आपेलो छे कि योग्य विराम चिन्ह मूकी फकरो फरीथी लखो तो फकरो तमारे जे जगह आपेली छे त्यां व्यवस्थित लखवानो छे। मैं ज्यां ज्यां विराम चिन्हनी जरूर पड़ती हो बराबर अल्पविराम पूर्ण विराम ए बधी वस्तु छे मैं गोठवी दीधी छे तमारे पण समझी लेवानुं छे। त्यार पछी तमारे फकरो छे व्यवस्थित तमारे जे जगह आपेली छे त्यां तमारे गोठवानो छे। तमने एम लागे कि अहीं पूर्ण विराम शुं काम आव्युं कारण के तमे वाक्य वाँचो ने तमने ख्याल आवशे भाई अहीं पूर्ण विरामनी जरूर छे अहीं अल्पविरामनी जरूर छे बराबर अहीं कोमानी जरूर छे अँ उद्गार वाक्यनी जरूर छे ए बधी वस्तु तमे वाक्य वाँचो एटले तमने ख्याल आवी जाय बराबर। त्यार पछी प्रश्न दस छे कि उदाहरण मुजब शब्दों लखो एमां उदाहरण शुं छे तो कि बोली तो लोक बोली तो कथा होय तो कि लोक कथा वार्ता होय तो लोक वार्ता चर्चा होय तो कि लोक चर्चा गीत छे तो लोक गीत जीवन तो लोक जीवन अने जागृति तो लोक जागृति बराबर। तो आपणे उदाहरण आपेलुं छे ए प्रमाणे ज आपणे गोठवानुं छे। हवे प्रश्न अग्यार जो कि तमारे कोई कहेवतनो अर्थ जाणवो छे आ માટેનો SMS તમારા શિક્ષકને મોકલો છે SMS બનાવો અને લખો। હવે જો સાહેબને આપણે મેસેજ કરવાનો છે કોઈ વસ્તુ આપણે આવડતી નથી સાહેબને કેમ મેસેજ કરશી તો કે આદરણીય સાહેબશ્રી નીચે આપેલ કહેવતનો અર્થ જાણવા વિનંતી બરાબર જણાવવા વિનંતી ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન ન બોલવામાં નવ ગુણ આ રીતના આપણે SMS છે સાહેબને મોકલી એટલે જેથી કરી સાહેબ છે આપણે વ્યવસ્થિત જવાબ આપી શકે બરાબર। તો મિત્રો તમારું જે ચેપ્ટર છે એનું સોલ્યુશન આપણે જોઈ ગયા કાંઈ પણ ડાઉટ હોય न समझाण हो कहीं भूल हो बराबर तो खास कॉमेंट करजो तो हूँ तमने कॉमेंट में जवाब आप दीश। घना मित्रों कॉमेंट करता नहीं जो वस्तु सारी लाई गई तो कॉमेंट करें खराब लाई गई तो कॉमेंट करें जी खबर पड़े कि भाई अँ कहीं सुधारवानी आपणे जरूर है बराबर। अने जेटला पण कॉमेंट करशो एने हूँ लाइक करते हुई एटले कि मने ख्याल है कि विद्यार्थी शू शू लगता हो आपणे बंनेने खबर पड़े कि भाई अँ आपणे सुधारवानी जरूर है बराबर। तो तमारा धोरणना बधा विडियोस छे जेम कि विज्ञान छे गणित छे तेना संपूर्ण विडियो अपनी चेनल पर मुकाई गया है त्यांथी पण तमे जोई लेजो प्लेलिस्ट में जई तमारा आखा धोरणनो विडियोसनो लिस्ट है त्यांथी तमने मळी जशे त्यांथी तमने स्टेप बाय स्टेप तमे जे काई पण चेप्टर लखता हशो तेनुं सोल्यूशन त्यांथी मळी जशे। अने आजे आपणी साथे जेटला पण नवा बाळको जोडाणा छे ते खास चेनलने सब्सक्राइब करी लियो अने बाजूमां रहेलो बेल आइकन छे तेने पण दबावी दियो जेथी करी ज्यारे पण तमारा धोरणनो विडियो मुकाय तो तमने एनी सीधी नोटिफिकेशन मळी जाय बराबर। अने जो तमारे आनी PDF जोईती होय तो तमारी एक तमने एक वेबसाइट आपूँ छूँ कि www.digitalvidyalay.in आ वेबसाइट पर जाशो त्यांथी तमने धोरणवाइज PDF पण मळी जशे बराबर। विद्यार्थी मित्रों आवजो जय हिंद जय भारत।